गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार, यूथ एजुकेशन में आप सौनु हार्दिक स्वागत है। धोरण नौ विषय गणित प्रकरण नंबर छ अने एमां उदाहरण नंबर पांच। जो एक छेदिका बे रेखाओं ने ए रीते छेदे के अनुकोण नी एक जोड़ना द्विभाजक, तो पहला एक काम करिए, बे रेखा लईए, खास समझो ने, आकृति समझाइए एटले लगभग 20% काम तो तमारो एमनेम थई जाय। अने एनी कोई एक छेदिका छे, ओके, एक जोड़ना द्विभाजक कोनी अनुकोणनी एक जोड़, लेट सपोज आपणे अनुकोणनी आ जोड़ लईए अने एनी एक जोड़ छे एना द्विभाजक। द्विभाजक एटले के बे सरखा भाग करता होय, एक खूणाना बे सरखा भाग करता होय एटले आ, अने आना बे सरखा भाग करता होय एटले એના શું થઈ ગયા, દ્વિભાજક। એનો મતલબ કે આ ખૂણો અને આ ખૂણો બે સરખા થશે, આ અને આ બે સરખા થશે, કારણ કે દ્વિભાજક છે એટલે બે સરખા કટકા કરે છે। બીજું શું કીધું છે આપણને, દ્વિભાજક છે તો સાબિત કરો કે બંને રેખાઓ સમાંતર છે। હવે નામકરણ આપી દઈએ, નામકરણ આપણને બધાને આવડે છે, એ બી સી ડી પી ક્યુ એમ એન, અને હવે નવા બે નામ, કિરણનું નામ આપી દઉં, એમ એક્સ એન ફાઈ, ઓકે। નામકરણ આપતા આવડી જાય તો એ બહુ સારી બાબત છે, નામકરણ આપવું એ મહત્વનું છે। ક્યાં ક્યુ પોઈન્ટ લેવો, છેદબિંદુ આવો, આપણે આપણું ફિક્સ જ છે, જ્યારે બે રેખાઓને સમાંતર આવે એટલે એબીસીડી પી ક્યુ અને એમ એન, બાકીના નવા એવા એક્સ વાય। હવે મારે બે રેખાઓ સમાંતર સાબિત કરવાની, એટલે એબી અને સીડી ને સમાંતર સાબિત કરવાની છે। એના પહેલા જે વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે। શરૂઆત કરીએ તો કે અહીં શું આપેલું છે, તો કે અનુકોણના જે દ્વિભાજક છે એટલે કે અહીં ખૂણા પી એમ બી બરાબર, ખૂણો પી એમ બી અને ખૂણો એમ એન ડી, ખૂણો એમ એન ડી બંને અનુકોણની જોડના ખૂણા છે, અનુકોણની જોડના ખૂણા છે અને કિરણ એમ એક્સ અને એન વાય અને અનુક્રમે કિરણ એમ એક્સ અને કિરણ એન વાય બંને ખૂણાઓના દ્વિભાજક છે। વર્ણન કર્યું, જો તમને કેટલું મોટું લખી નાખ્યું, આમાં કઈ સમજાણું નથી, બહુ અઘરું પડે, ના 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 ના, અઘરું નથી, મોટું નથી, જે છે એનું વર્ણન કર્યું। શું વર્ણન કર્યું ભાઈ, પીએમબી અને એમએનડી એ બે અનુકોણની જોડના ખૂણા છે, બરાબર છે। એમાં એમ એક્સ અને એન વાય એ અનુક્રમે પીએમબી નો દ્વિભાજક છે અને એમએનડી નો આ દ્વિભાજક, હલો બસ આ લખું છું, એનો મતલબ એવો થાય, માટે હું આમ લખી શકું, માટે આ પીએમ એક્સ, પીએમ એક્સ એટલે આ ખૂણો ટૂંકો નાનો એવો આ, અને આ એનો વારો લેવાનો છે, તો આ જુઓ પીએમ એક્સ, ખૂણો પીએમ એક્સ બરાબર આખા ખૂણાનો અડધો લઈ શકું, ખૂણો પીએમબી તો છે જ પણ એનો અડધો, આ ખૂણો છે એ આખાઈનો અડધો, આ કહી શકાય। એ જ રીતે આ લ્યો આ એમ એન વાય, ખૂણો એમ એન વાય
બરાબર, આખો ખૂણો કયો છે? MND ખૂણો, MND નો અડધો થાય, જો આ સમજાઈ જાય, કારણ કે દ્વિભાજક છે એટલે અડધો કહી શકાય, આખાઈનો અડધો આટલો થાય, આ આખો ખૂણો છે, આખો ખૂણો બરાબર, એનો અડધો કેટલો થાય? આ ખૂણો એ લખો. લેકિન કિંતુ પરંતુ બંધુ, આ અનુકૂળની એકજૂટના દ્વિભાજક પરસ્પર સમાંતર આપેલા છે, એટલે કે પરંતુ દ્વિભાજક એટલે કયા કયા? એમએક્સ કિરણ, એમએક્સ સમાંતર કિરણ એનવાય આપેલ છે, મારા ઘરનું નથી. હવે આ આપેલો હોય, આ બે સમાંતર આપેલા હોય, તો આ બે ખૂણા તો પાછા જો અનુકોણ ના થાય છે, તો ખૂણો પીએમએક્સ બરાબર ખૂણો એમએનવાય, શું કામ? તો એને ટાંકી દઈએ, અનુકોણની જોડ, હા કે ના? અનુકોણની જોડ, કારણ કે જો હું આકૃતિમાં બતાવું છું, અહીંયા જોજો ખાસ, દેખાય છે એફ, દેખાય છે? આ બે સમાંતર છે, આ એની છેદિકા થઈ, તો આ એના અનુકોણ થયા, આ અનુકોણ થયા, એટલે એ બે સરખા થયા બરાબર, ઓકે. તો આ બે સરખા થયા, ડાબી ડાબી બાજુ સરખી થઈ, તો જમણી જમણી બાજુ પણ સરખી થવાની છોકરાઓ, એટલે સમીકરણ એક અને બે પરથી હું શું કહી શકું? તો કે આ બે ખૂણા એટલે કે ડાબી ડાબી બાજુ સરખી કહી દીધી છે PMX અને MNY, તો જમણી જમણી બાજુ પણ સરખી જ થવાની, એટલે 1/2 PMB = 1/2 ખૂણો MND, અને 1/2 તો ઉડી ઉડી જાય. કેમ? તો કે આ બે અહીંયા વહી જાય, એટલે બે બે ઉડી ઉડી જાય, ફરાર થઈ જાય, તો વધે કોણ? તો કે માટે ખૂણો PMB બરાબર ખૂણો MND. હવે જોજો જો છોકરાઓ, રમત કેવી થઈ ગઈ આપણી સાથે? તો કે આ ખૂણો અને આ ખૂણો છે એ બે સરખો સાબિત, એટલે કે સરખો આવ્યો, અને એ બે સરખા હોય તો એ બે તો હકીકતમાં અનુકોણની જોડ છે, અને અનુકોણની જોડ જો સરખી હોય તો બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય, અને આ બે ખૂણા કે છે? અનુકોણની જોડના ખૂણા છે અને સમાન છે, માટે પૂર્વ ધારણા 6.4 પરથી, 6.4 ની પૂર્વધારણા કઈ છે? તો કે એ હકીકતમાં છે અનુકોણની પૂર્વધારણાનું પ્રતિપ, પ્રતિપ એટલે ઊંધું ઊંધું, પ્રતિપ વિધાન બરાબર. મેં દર વખતે કહું છું ને હજી એ કહું છું, જો બે સમાંતર રેખા હોય તો અનુકોણની જોડ સમાન થાય, એ વિધાન છે, પણ જો બે અનુકોણની જોડ સમાન થતી હોય તો બે રેખાઓ સમાંતર છે એનું પ્રતિપ વિધાન છે બરાબર. તો આ વાત થઈ પ્રતિપ વિધાનની, ઓકે. તો પૂર્વધારણા 6.4 પરથી હું શું કહી શકું? તો કે ભાઈ રેખા આપણી AB છે, AB સમાંતર રેખા CD, અને એ જ તો આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે. સિમ્પલ છે, અઘરું નથી. રકમ સાથે વાત કરો એટલે રકમ તમને આપોઆપ કહેશે કે ભાઈઓ બહેનો આ કામ કરો. તો આ સાથે આપણું ઉદાહરણ 5 છે પૂરું થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.